બિંદુ આગે જો પ્રવાહ ઉપર જાય અને આ બિંદુ આગે પ્રવાહ નીચે જાય તો બંને બાજુ સરખો ડિવાઇડ થાય, એટલે પરિણામી વોલ્ટેજ, પરિણામી પ્રવાહ ઝીરો થયો. પરિણામી પ્રવાહ ઝીરો મતલબ અહીં વોલ્ટેજ કેટલો થવો જોઈએ? શૂન્ય થઈ જવો જોઈએ. બરોબર. હવે એક વિદ્યાર્થી એવો પ્રશ્ન પૂછ્યો, સાહેબ બંને ડાયોડને આપણે શ્રેણીમાં ગોઠવી દઈએ અને એક ના આપણે ઊંધો ગોઠવી દઈએ, તો સાંભળો, બંનેને આપણે શ્રેણીમાં ગોઠવી તો બંને એક જ સ્થિતિમાં, એટલે ફોરવર્ડ બાયસમાં જ આવે, એક જ મળે, પણ બીજો તો રિવર્સ બાયસમાં જ આવવાનો, એટલે ન શક્ય બને. બરોબર. બીજી વસ્તુ, આ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આપણે ટેપિંગ કર્યું, એના સિવાય બીજો ઉકેલ પણ છે ટેપિંગ સિવાય, તો ચાર ડાયોડનો ઉપયોગ કરવો પડે જે આપણે વિસ્ટમ બ્રિજ અનુસાર ગોઠવવા પડે. તો ચાર આપણે ડાયોડનો ઉપયોગ કરીને પણ પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવી શકીએ જેમાં સેન્ટર ટેપની જરૂર પડતી નથી. બરોબર. પણ એવો કેસ આપણા સિલેબસમાં દોર્યો નથી, પણ એવું વાક્ય લખેલું છે, ઓકે, ટેક્સ્ટ બુકમાં. પણ એ કોક શીખવા તો શીખવા દીધું કે ચાર વિસ્ટમ બ્રિજના અનુસાર ગોઠવીને બી બનાવી શકાય, એમાં સેન્ટર ટેપની જરૂર ના પડે. બરોબર. સાંભળજો, હવે સેમ ટુ સેમ આપણે એસી વોલ્ટેજ આપણે અહીં દોરીશું, આ જે બિંદુ છે અને આપણે એ આપીશું, અહીંયા બિંદુ નામ આપીશું આપણે બી. ઓકે. સારું. સેમ વસ્તુ આપણે આલેખ અહીંયા ડ્રો કર્યો હતો. ઓકે. આ ઝીરો છે, આ પાઈ, બોલો આ ટુ પાઈ, થ્રી પાઈ એમ આગળ જશે, રાઈટ. ઓકે. કેસ નંબર આ બીજા માટે પણ આપી દોરું. જોજો શું કહેવા માંગુ, ધ્યાનથી મગજમાં ઉતારજો. આ એ છેડાને વોલ્ટેજ આપીશું ત્યારે છે, આ બી છેડાને વોલ્ટેજ આપીશું ત્યારે સ્થિતિ છે, અને છેલ્લે આપણને શું મળશે આઉટપુટ મળશે. ઓકે. અને વી ઝીરો લખી દો. એટલે ઝીરો, અહીંયા પાઈ, બોલો અહીંયા ટુ પાઈ, અહીંયા થ્રી પાઈ, સમજી લઈ પછી મુદ્દા બોલીશું. પ્રથમ ચક્ર માટે એ છેડો શું બનશે? ધન. આ એ છેડો શું બનશે? ધન. ત્યારે ધન બને પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થાય, પ્રવાહ આમ જાય, પ્રવાહ આમ જ્યારે ડાયોડ ડીવન શું આવે? ફોરવર્ડ બાયસમાં આવે. આ ડાયોડ ડીવન ફોરવર્ડ બાયસમાં આવે તો પ્રવાહ અહીંથી નીચે પસાર થઈને અવરોધ આરએલ માંથી પસાર થશે અને સેન્ટર ટેપ આગળ આવશે, રાઈટ. તો પ્રવાહની દિશા શું થઈ? હા, હું સમજાવું, બધું સમજાવું, ચિંતા નથી. પ્રવાહ દિશા ક્યાંથી કહે? એ થી ડી વન થી આર એલ થી સેન્ટર ટેપ. તો લખું, એ થી ડી વન, ડી વન થી આર એલ, આર એલ થી સેન્ટર ટેપ. ઓકે. ફોરવર્ડ બાયસમાં આવ્યો, આ જયારે ફોરવર્ડ બાયસમાં આવ્યો ત્યારે આપણને આ ભાગ જે હતો, એટલે પ્રવાહ અહીંથી મિલી એમ્પીયરનો પ્રવાહ પસાર થશે, પ્રવાહ પસાર થાય એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ કરી એટલે આપણને વોલ્ટેજ મળે, તો આઉટપુટ વોલ્ટેજ આપણને મળે. ઓકે. શાંતિ સાંભળજો મારી વાત, આઉટપુટ વોલ્ટેજ મળે. હવે બીજું અર્ધચક્ર લો. બીજું અર્ધચક્ર કયું છે? પાઈ થી ટુ પાઈ, લા ભાગ. આ ભાગની શરૂઆત આપણે અહીંથી કરીશું. બરોબર. આ જે ભાગ છે અહીંયા દોર્યો છે, એટલે બીજા અર્ધ ચક્રે પ્રવાહ અહીંથી પસાર થશે,
એટલે બી માટે, તો બી માટે પ્રવાહની દિશા ઉપરની જગ્યા ક્યાં આવશે? નીચે તરફ આવશે, રાઈટ? તો બી માટે આ નીચે તરફ આવશે. તો બીજા અર્ધચક્રે પ્રવાહ ક્યાંથી પસાર થયો? પાઈ થી ટુ પાઈ. ત્યારે પ્રવાહ અહીંથી પસાર થાય એટલે પ્રવાહ અહીં એન્ટર થાય પી માં, એના માટે ડાયોડ ડી ટુ કયા બાયસમાં આવશે? ફોરવર્ડ બાયસમાં આવશે. અહીંયા બી ધન બને, ડાયોડ ડી ટુ શું આવે? ફોરવર્ડ બાયસમાં આવે. આ ડાયોડ ડી ટુ ફોરવર્ડ બાયસમાં આવે તો પ્રવાહ ક્યાંથી પસાર થાય? બી થી ડી ટુ. આ જોજો, આ બી થી ડી ટુ થી આમ થઈ આર એલ થઈ સેન્ટર ટેપ આગળ આવે. ક્યાંથી? બી થી ડી ટુ આર એલ થી સેન્ટર ટેપ. એનો મતલબ એમ થયો, આ જે નીચેનો ભાગ હતો જે બી શ્રેણી લાગુ પડે, બી બી શ્રેણી લાગુ પડ્યો તો એનો ભાગ પણ શું આવશે? ફોરવર્ડ બાયસ આવશે. એટલે ક્લિયર થઈ ગયું આટલા સુધી? બોલો, આટલા સુધી તૈયાર બધાને? આ જે છે બી, હવે તમે તમે આને ભૂલી જાઓ, ખાલી આટલા ભાગને ભૂલી જાઓ. તો ઉપરનો વોલ્ટેજ કોને લાગુ પડ્યો? તો એને. આ કોને વોલ્ટેજ લાગુ પડ્યો? બી ને. પણ બુક વારે શું કર્યું છે? આનો જે આલેખ છે ને અલગથી દોર્યો છે બી માટેનો. કેમ? હવે શરૂઆત પછી આ પૂરું થઈ જાય અહીંયા એક વગર ચક્ર, બીજું ચક્ર અહીંથી સ્ટાર્ટ થઈ એટલે આની શરૂઆત થઈ, આની શરૂઆત થઈ એટલે અહીંથી દોર્યો છે. આપણે કન્ટિન્યુ નથી કરતા. ફરી આ જે પ્રવાહ મળ્યો આપણને ડી વન ને મળ્યો, તો ડી વન ની આ શરૂઆત છે. તો પછી બીજા ચક્ર ડી ટુ ની શરૂઆત છે. શરૂઆત એટલે આ બીજો ભાગ એ ડી બી માટે પ્રથમ છે. એ માટે જે બીજો છે એ બી માટે પ્રથમ છે. બરોબર, ખાલી એ રીતે બતાવ્યો છે, એનો સંદર્ભ આવ્યો છે. બાકી આ તમે ના દોરો તો ડાયરેક્ટ આના પરથી બી દોરી લખી શકાય, પણ આવો સંદર્ભ એને બતાવ્યો છે બુક વાળા એટલે લખ્યો છે. બાકી આને દોરવાની આ જરૂર નથી, આમ તો સીધું અહીંથી જ લખી શકાય. ઓકે, સારું, ફરી બોલો. તો પ્રથમ અર્ધચક્રે ડાયોડ ડી વન ફોરવર્ડ બાયસમાં આવતા આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. બીજા અર્ધચક્રે ડાયોડ ડી ટુ ફોરવર્ડ બાયસમાં આવતા આપણને શું મળે છે? આઉટપુટ વોલ્ટેજ મળે છે. હા, એનો મતલબ આ આઉટપુટ વોલ્ટેજ મળે એટલે આ ભાગ ક્યાં આવી જશે? ઉપર. આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે તો આ કોના કારણે મળે? ડી વન ના કારણે. બોલો, આ કોના કારણે મળે? ડી ટુ ના કારણે. ફરીથી આગળ જશો તો કોના કારણે મળશે? ડી વન ના કારણે. ફરી આગળ જશો તો કોના કારણે મળશે? ડી ટુ ના કારણે. D1, D2 આવશે, રાઈટ? તો અહીં જે આપણને આઉટપુટ વોલ્ટેજ મળ્યો એ કેવો મળે છે? સળંગ મળે, દેખાય છે ને? અહીં મળે છે, પછી નથી મળતો એવું નથી. દરેક અર્ધચક્રે આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે, માટે આવા પરિપથને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહે છે. શું કહે છે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહે છે. બોલ, કોન્સેપ્ટ ખબર પડી ગઈ આખો? ઓકે, તો પહેલા ભાગમાં પ્રવાહ અહીંથી આમ ગયો. દેખો, હું પ્રવાહની દિશા બતાવું. પ્રવાહ આમ ગયો, બરોબર? જોજો, આ પ્રવાહ અહીંથી આમથી, જો મૂળ સ્થિતિ પાછો આવી ગયો. આ પહેલી પ્રવાહની દિશા. બીજા ભાગમાં પ્રવાહ અહીંથી સ્ટાર્ટ છે, આ ડી ટુ થી, પછી આમ આર એલ થી આમ ઉપર થઈ નીચે થઈ પાછો અહીંયા આવશે, મૂળ સ્થાને પાછો આવી ગયો. ક્લિયર? હવે બધા મુદ્દા બોલો, સાંભળો. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં એક ટ્રાન્સફોર્મર, બે પીએન જંકશન ડાયોડ અને એક લોડ અવરોધથી બનેલું છે.
ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાને એસી વોલ્ટેજ અને ગૌણ ગૂંચળા સાથે બે ડાયોડ અને એક લોડ અવરોધ જોડેલા છે. તેમજ ગૌણ ગૂંચળામાં સેન્ટર ટેપ કરવામાં આવે છે. ચાર ડાયોડથી પણ પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવી શકાય છે, જેમાં ગૌણ ગૂંચળામાં સેન્ટર ટેપની જરૂર પડતી નથી. એસી વોલ્ટેજના પ્રથમ અર્ધચક્ર 0 ≤ ωt ≤ π દરમિયાન એ છેડો ધન બનતા ડાયોડ D1 ફોરવર્ડ બાયસમાં આવે છે, જેને કારણે પ્રવાહ એથી D2 થી RL થી સેન્ટર ટેપ તરફ વહે છે. આમ RL ના બે છેડા વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે, જે આલેખમાં દર્શાવેલ છે. સાંભળજો, હવે બીજું, એસી વોલ્ટેજના બીજા અર્ધચક્ર પાઈ થી 2π દરમિયાન, એટલે π ≤ ωt ≤ 2π દરમિયાન બી છેડો ધન બનતા ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં આવે છે, જેના કારણે પ્રવાહની દિશા બી થી D2 થી RL થી સેન્ટર ટેપ તરફની મળે છે, જેના કારણે RL ના બે છેડા વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે, જે આલેખમાં દર્શાવેલ છે. આમાં ક્રિયાનું પુનરાવર્તન કરતા RL ના બે છેડા વચ્ચે એક જ દિશામાં પ્રવાહ મળતો હોવાથી આપણને લોડ અવરોધની ને એ સમાંતર ડીસી વોલ્ટેજ પ્રાપ્ય બને છે, જે આલેખમાં દર્શાવેલ છે. દેખો, પ્રવાહની દિશા એક જ છે. ડાયોડ D1 થી પણ પ્રવાહ ઉપર નીચે આવતો હતો અને ડાયોડ D2 થી પણ પ્રવાહ નીચે જ આવે છે. દેખાય ને, બંને નીચેની પ્રવાહ એક જ તરફ, દિશા એક જ તરફ હોવાથી આ ભાગ ઉપર બને. ક્લિયર? માટે આવા રેક્ટિફાયરને શું કહે છે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહે છે. બોલો, આવડી ગયા બંને પ્રશ્નો? બોલો, બધાને ક્લિયર? બીજા ભાગમાં પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થયો. આ બીજા ભાગમાં પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થયો, તો બીજા ભાગમાં પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થાય એટલે ધન કહેવાય. આના માટે ધન કહેવાય. પહેલા ચક્રમાં પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થયો તો ડાયોડ D1 માટે ધન કહેવાય. આપણે એવું કહી શકાય કે સેન્ટર ટેપની સાપેક્ષે એ ધન, તો સેન્ટર ટેપની સાપેક્ષે બી ધન. પ્રથમ અર્ધ ચક્રે સેન્ટર ટેપ ઓની સેન્ટર ટેપની સાપેક્ષે એ ધન, બીજા અર્ધ ચક્રે સેન્ટર ટેપની સાપેક્ષે બી ધન. ક્લિયર ને? ચલો, હવે બીજો કોનો સવાલ? ચલો, બીજો કોનો સવાલ? બધાને તૈયાર? આ બંને પ્રશ્નોમાંથી એક પ્રશ્ન બોર્ડમાં આવવાનો ફાઈનલ. હા, ઘણા વપરાય છે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર, વધારે વપરાય છે કેમ કે એની કાર્યક્ષમતા વધારે છે. કઈ બાજુ કરંટ? કરંટ હા, હું સમજાવું છું. બીજું એ તો ડીસી વોલ્ટેજ નું કહું છું. આ કરંટ નીચે તરફ આવે છે કેમ? પહેલા વખતે પ્રવાહ દેખો અહીંથી નીચેથી આવે, બીજા ડાયર વખતે પ્રવાહ અહીંથી ગયો અહીંયા જશે, પછી એમ નીચે ઉતરવાનો. ડાયર D2 માંથી વહેતો પ્રવાહ પણ નીચે ઉતરે છે, ડાયર D1 માંથી વહેતો પ્રવાહ પણ નીચે ઉતરે છે. ઓકે, ક્યાં છે અવરોધ માંથી પ્રવાહ? ક્યાં જાય? અહીંથી આ તો આ લાઈનમાં ઉપર જાય છે. અવરોધ માંથી પ્રવાહ ક્યાંથી પસાર થાય? આ ડાયોડ D1 નો પ્રવાહ અહીંથી આવીને આ નીચે નહીં આવે,
એટલે ડાયોડ ડી ટુ નો પ્રવાહ આ લાઈન માંથી પસાર થઈને અવરોધ માંથી તો ક્યાં પસાર થાય? નીચેથી થાય ને, રાઈટ? અવરોધ માંથી વહેતો પ્રવાહની દિશા એક જ છે. આ બંને ક્લિયર? હવે સવાલ સાંભળજો. ના, હવે પ્રશ્ન થાય તમને, શું થાય કે આ જંકશન છે તો આ બે જગ્યાએ પ્રવાહ વહેંચાય નહીં, આમ વહેંચાય નહીં, પણ આ પ્રવાહ અહીંયા જાય જ નહીં, કેમ કે આ કઈ સ્થિતિમાં આવી જાય? રિવર્સ બાયસમાં આવી જાય. એટલે બધો પ્રવાહ ક્યાં જવાનો? આ સ્થિતિમાં અહીંયા જ જવાનો. અને રિવર્સ બાયસનો અવરોધ કેટલો હોય? આપણે ગઈકાલે કીધું 10,00,000 ઓહ્મ. જ્યાં અવરોધ વધારે હોય ત્યાં પ્રવાહ શૂન્ય વહેતો હોય, એટલે અહીંયા પ્રવાહ જશે જ નહીં, એટલે બધો પ્રવાહ અહીંયા જતો રહે, રાઈટ ને? ક્લિયર? એવી રીતે ડાયોડ ડી વન માંથી જે પ્રવાહ આવતો હશે અહીંયા નીચે નહીં જાય, કેમ? આ રિવર્સ બાયસમાં આવી જાય, એટલે બધો પ્રવાહ અહીંયા જતો રહે. સમજણ પડી ગઈ આખી થિયરી? ક્લિયર ને હવે? ઓકે, સારું. હવે પ્રશ્ન આપણો એ છે કે સર, આપણે 10મા ધોરણમાં તમને સરે આવું શીખવાડેલું હતું કે ડીસી વોલ્ટેજ આવો સ્ટ્રેટ લાઈન હોય, ડીસી વોલ્ટેજ આવો હોય અને એસી વોલ્ટેજ આવો હોય, બરોબર, રાઈટ? ઓકે સર, તમે તો આને ડીસી વોલ્ટેજ કીધું, આ ડીસી વોલ્ટેજ થોડો આના જેવો છે. સારું, સાંભળો. આજે આપણને ડીસી વોલ્ટેજ મળે છે એ એસી અને ડીસી નો મિક્સ મળે છે. સર આવો મિક્સ એટલે અહીંયા જો, અહીંયા ઝીરો થાય છે, આ ભાગ દેખાય ઝીરો? જ્યાં ઝીરો થાય એના મતલબ ત્યાં એસી ના ઘટકો છે. એસી ના કેવા છે? ઘટકો છે, એટલે થોડો મિક્સ છે. ડીસી પ્લસ એસી થોડો મિક્સ છે, થોડો આ એસી ના ઘટકો મળે છે, એટલે કે ફ્લક્ચ્યુએશન થાય છે. ઓકે, દેખો આની અંદર ડીસી મળ્યો, પછી અહીંયા ઝીરો થઈ ગયો, એટલે અહીંયા એસી થોડા સમય માટે પડી રહ્યો, પાછો ડીસી થયો, એટલે આની અંદર ફ્લક્ચ્યુએશન વધારે છે. પણ આમાં ફ્લક્ચ્યુએશન કેવું છે? ઓછું છે. દેખો ડીસી મળ્યો, ઝીરો, પાછો ડીસી થઈ ગયો, ઝીરો, પાછો ડીસી થઈ ગયો, એટલે આની અંદર ફ્લક્ચ્યુએશન ઓછું છે, આમાં ફ્લક્ચ્યુએશન વધારે છે. એ ફેક્ટરને રિપલ ફેક્ટર કહેવાય. આ એક્સ્ટ્રા સમજૂતી આપણે, શું કહેવાય? રિપલ ફેક્ટર કહેવાય. સાંભળજો, હવે મારા ડીસીને પ્યોર ડીસીમાં રૂપાંતરિત કરવો છે. પ્યોર ડીસીમાં રૂપાંતરિત કરવો હોય તેના માટે ફિલ્ટર પરિપથ વપરાય. તો ફિલ્ટર પરિપથ વિશે સમજાવો. શું વપરાય? ફિલ્ટર પરિપથ. હું લાઈન ડ્રો કરું. ફિલ્ટર પરિપથ સાના બનેલા હોય? સામાન્ય રીતે ફિલ્ટર પરિપથ બે ઘટકોના બનેલા હોય. પહેલું ઇન્ડક્ટર અને બીજું કેપેસિટર. ઇન્ડક્ટર ફિલ્ટર હોય અને કેપેસિટર ફિલ્ટર હોય. આપણા સિલેબસમાં કેપેસિટર વિશે વાત કરી, આના વિશે જોઈશું. ઓકે, સાંભળો. કેપેસિટર જે ઇન્ડક્ટર જો કેપેસિટર જો વાપરવું હોય તો એને લોડ અવરોધને સમાંતર ગોઠવવાનું, અને ક્યાં ગોઠવવાનું? સમાંતર. અને જો ઇન્ડક્ટર વાપરવું હોય તો એને લોડ અવરોધને શ્રેણીમાં ગોઠવવું. ઓકે, લોડ અવરોધને શું ગોઠવવું? શ્રેણીમાં ગોઠવવું. ઓકે, સાંભળો. આને કેમ શ્રેણીમાં ગોઠવું, આને કેમ સમાંતર ગોઠવું, એના વિશે પણ તમને સમજૂતી આપું. માન લો આપણે કેપેસિટર ફિલ્ટર વિશે ભણીએ માટે, આપણે ખબર છે અહીંથી આપણે એસી વોલ્ટેજ આપ્યો હતો, રાઈટ? એસી વોલ્ટેજ આપણે કોને આપ્યો હતો? રેક્ટિફાયરને આપ્યો હતો. એસી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરને રેક્ટિફાયર, આખો આ ભાગ જે છે રેક્ટિફાયર દોરેમે. રેક્ટિફાયર કોઈ પણ હોઈ શકે. ઓકે, અર્ધ તરંગ પણ હોઈ શકે અથવા પૂર્ણ તરંગ પણ હોઈ શકે. હવે આ રેક્ટિફાયરના બે છેડે વચ્ચે આપણે અવરોધ જોડ્યો હતો, લોડ અવરોધ. પણ મારે જે મળ્યો આ ડીસી મળ્યો પ્યોર નથી, એને પ્યોર બનાવવો છે, તો એને સાથે આપણે કેપેસિટર ગોઠવીએ છીએ સમાંતર, અને ત્યારબાદ આપણે લોડ અવરોધ ગોઠવવાનો.
પછી આપણને જે આઉટપુટ વોલ્ટેજ મળે એ આપણને થોડો પ્યોર મળશે. આ એક્સ્ટ્રા ગોઠવવાનું, એટલે અહીંયા ગોઠવવાનું કેપેસિટર મૂકવાનું. અને જો ઇન્ડક્ટર મૂકો તો અહીંયા મૂકવાનું, અહીંયા ગોઠવવાનું ઇન્ડક્ટર ગોઠવા તો, અને જો કેપેસિટર ગોઠવો તો અહીંયા ગોઠવવાનું. હવે પ્રશ્ન, સર કેપેસિટર ગોઠવવાથી ફાયદો શું? સાંભળજો, આ કેપેસિટરનું મૂલ્ય કેટલું રાખવું? બહુ જ ઊંચું રાખવું. સર કેમ? કેપેસિટરનો કેપેસિટીવ રિએક્ટન્સ કેટલો હતો? આપણે ચેપ્ટર 7માં ભણે, 1/ωC હતો. ઓકે, તો અહીંયા શું થાય? 2πfC થાય. મારા F ઘટકોને શોષવા છે, ઘટાડવાના છે, એટલે ઘટાડવો હોય તો x(c) શું કરવું પડે? વધારવું પડે. હવે x(c) ક્યારે વધે? જ્યારે c નું મૂલ્ય વધારે હોય ત્યારે, હા ને? તો આ x(c) વધારવા માટે, એટલે કે f ઘટાડવા માટે c ખૂબ જ મોટાના મૂલ્યનો લઈએ તો આ ac ઘટકો ધીમે ધીમે દૂર થાય, તો આપણને કેવો મળે? ડીસી કેવો મળે? આવો મળે. આવો મળે, આવો ડીસી મળે. પ્રશ્ન થાય, સર આપણે તો સ્ટ્રેટ લાઈન ભણ્યા છીએ, આ થોડો આવો, સર આ ભાગ નીચે જતો કેમ રહ્યો? કેમ કે આ કેપેસિટરે ઘટકોને શોષી લીધા. શોષણ મતલબ કેવું? એકચ્યુઅલી શું થાય? રીઝન પરફેક્ટ સમજાવો, આમાં શું થાય? આમાં એન્જિનિયરિંગમાં આવતું, એટલે અહીં જ્યારે પ્રવાહ અહીંયા આવે, આ પ્રવાહ નીચે ઉતરે, એટલે કેપેસિટરનું ચાર્જિંગ થાય. ઓકે, એટલે કેપેસિટરનું ચાર્જિંગ થાય. પછી બીજા અર્ધ ચક્રે શું થાય? પ્રવાહ અહીંથી વહે, એટલે કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ થાય. ઓકે, જ્યારે કેપેસિટરનું પ્રથમ ચાર્જિંગ થતું હશે, એટલે ભાગ અહીંથી 0 થી સ્ટાર્ટ થયો છે, પછી ડિસ્ચાર્જિંગ થાય, એટલે આ ભાગ થોડો નીચે ઉતરે, એ ફરી ચાર્જિંગ થાય, ઉપર જતો, ફરી ચાર્જિંગ થાય, ઉપર જતો, ફરી ચાર્જિંગ થાય, ઉપર, એટલે નીચેનો ભાગ ધીમે ધીમે ઘટતો જાય. ઓકે, હવે માન લો તમે ઇન્ડક્ટર પરિપથ વાપર્યો હોય તો શું થાય? કેમ શ્રેણીમાં ઇન્ડક્ટરને ગોઠવવાનું? કેમ કે ઇન્ડક્ટરનો કેપેસિટી રિએક્ટન્સ નું મૂલ્ય તો ઉમેગા એલ હતું. ઓકે, તો મારે એફ ઘટાડવો હોય તો XL ઘટાડવો પડે. શું કરવું પડે? XL માટે ઇન્ડક્ટર ગોઠવવો હોય તમારે તો એ ઓછા મૂલ્યનો ગોઠવવાનો, અને જો કેપેસિટર ગોઠવવો હોય તો વધારે મૂલ્યનો ગોઠવવાનો. તો આપણે શું કરી શકીએ? આઉટપુટ જે મળે આપણને થોડો આવો ડીસી મળે. હવે આને પણ આપણે એકદમ પ્યોર બનાવવો હોય, સાંભળ, આ ડીસીને મેં પ્યોર બનાવવો હોય તો એક જનરલ ડાયોડ આવે છે, આની સાથે જનરલ ડાયોડ ગોઠવી દઈએ તો આપણને પ્યોર ડીસી મળે આપણને આવો. ઓકે, અથવા બીજો એક રસ્તો છે, એના ફિલ્ટર પેપરો આવે, નાના નાના પતલા પેપરો, એ પેપરોમાંથી પસાર કરીએ ત્યારે પણ આપણને ડીસી પ્રાપ્ત થાય. જનરલ ડાયોડ શું છે આના પછી થિયરી આવશે, એમાં સમજીશું. આને સમાંતર જનરલ શ્રેણીમાં જનરલ ડાયોડ ગોઠવી દઈએ તો આખો આપણને એકદમ પ્યોર ડીસી મળે, અને એક દિશ પ્રવાહ કહેવાય, સ્ટેડી ફ્લો કહેવાય. ઓકે, તો ફિલ્ટર પરિપથ કેટલા પ્રકારના હોય? બે, ઇન્ડક્ટર અને કેપેસિટર. કેપેસિટરને હંમેશા ક્યાં જોડવામાં? સમાંતરમાં. કેમ સમાંતરમાં જોડે? વધારે મૂલ્યનો કેપેસિટન્સ મેળવવા માટે. જો વધારે પ્રકારનું મૂલ્ય મેળવી રાખીએ તો આ એસી ઘટકો શું થાય છે? દૂર થાય છે, અને આપણને એક દિશ પ્રવાહ મળે છે. જો ઇન્ડક્ટર ગોઠવવો હોય તો ઓછા મૂલ્યનો ગોઠવવાનો, જેના કારણે પણ આપણને એક દિશ પ્રવાહ મળે છે. બરોબર, સમજણ પડી ગઈ આખી? રેડી? એકદમ ક્લિયર ને? ત્રણેય થિયરી ક્લિયર? કાલે સોમવારે તો આપણે શનિ એક્ઝામ છે, તો આજે આજે ને આજે આપણે શનિ એક્ઝામ થી ખબર છે ને, આજે આપણે મને યાદ કરાવજો, ટેક્સ્ટ બુક સિવાયનું થોડું જે ડબલ નીટ માટે એક્સ્ટ્રા સમજાવીશ. ઓકે, મને યાદ કરાવજો નેક્સ્ટ લેક્ચરમાં.